અસલામુ અલૈકુમ બાળકો, આપણે ધોરણ બેમાં આપણે પહેલી એબીસીડીનું રિવિઝન કર્યું, બીજી એબીસીડીનું રિવિઝન કર્યું અને તેના ઉચ્ચાર શું થાય એ પણ આપણે શીખ્યા. અને આપણે ખાલી જગ્યા પૂરતા પણ શીખ્યા, આપણે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખતા પણ શીખ્યા. હવે આપણું બીજું ચેપ્ટર છે નંબર્સ. નંબર્સ એટલે કે અંક. તો આપણે હવે એ શીખવાનું છે કે એકથી લઈને દસ સુધીના અંક છે એ અંકને આપણે અંગ્રેજીમાં શું કહીશું એ આપણે શીખીશું. તો જુઓ, અહીંયા આપણને આપેલું છે કે એક, એક વડે એક, તો એને શું કહીશું? એક. ગુજરાતીમાં લખાય ને એવું, અને એક માત્ર એક, તો એકને આપણે અંગ્રેજીમાં શું કહીશું? તો વન. વન આ રીતના લખાય અને એનો સ્પેલિંગ છે ઓ એન ઈ, વન. વન એટલે એક. પછી છે બે, તો બેને આપણે ટુ કહીશું. તો ટુ નો સ્પેલિંગ છે ટી ડબલ્યુ ઓ, ટુ. ટુ એટલે બે. પછી ત્રણનો સ્પેલિંગ છે, તો ત્રણને આપણે શું કહીશું? થ્રી કહીશું. તો થ્રી એટલે તો ટી એચ આર ડબલ ઈ, થ્રી. થ્રી એટલે ત્રણ. પછી છે ચાર, તો ચારને આપણે શું કહીશું? ફોર કહીશું. તો એફ ઓ યુ આર, ફોર. ફોર એટલે ચાર. પછી છે પાંચ, તો પાંચને આપણે શું કહીશું? ફાઈવ કહીશું. તો એફ આઈ વી ઈ, ફાઈવ. ફાઈવ એટલે પાંચ. પછી છે સિક્સ, એટલે કે છ. તો એસ આઈ એક્સ, સિક્સ. સિક્સ એટલે છ. પછી છે સાત, સાતને આપણે શું કહીશું? સેવન. તો એસ ઈ વી ઈ એન, સેવન. સેવન એટલે સાત. પછી છે આઠ, તો ઈ આઈ જી એચ ટી, એઇટ. એઇટ એટલે આઠ. પછી છે નવ, તો નવને શું કહીશું? નાઇન. એન આઈ એન ઈ, નાઇન. નાઇન એટલે નવ. પછી છે દસ, એકડેને મીંડે દસ. તો દસને શું કહીશું આપણે? ટેન. વન ઝીરો ટેન. તો ટી ઈ એન, ટેન. ટેન એટલે દસ. તો અહીંયા આપણને એકથી દસના સ્પેલિંગ આપેલા છે, તો આપણને ખબર પડવી જોઈએ કે વન છે તો વનનો સ્પેલિંગ શું થાય. તો વનનો સ્પેલિંગ શું થાય? ઓ એન ઈ, વન. વન એટલે એક. તો આપણે આપણી નોટબુકમાં આ વનથી ટેનના સ્પેલિંગ આપણે ત્રણ ત્રણ વખત લખવાના છે. તો દરેક બાળકે નોટમાં વનથી લઈને ટેન સુધીના સ્પેલિંગ ત્રણ વખત લખવાના છે. તો કેવી રીતના લખવાનું છે એ હું તમને સમજાવું. તો આપણે પહેલાં એકડે એક લખીશું, પછી એની બાજુમાં વન લખીશું, અને પછી ઓ એન ઈ, વન લખીશું, અને એનો ઉચ્ચાર લખીશું કે વન. તો વન એટલે એક. આપણે આ રીતના આપણી નોટમાં લખીશું. તો અહીંયા જુઓ, અહીંયા આપણે એકડે એકડે એક લખીશું, પછી વન લખીશું, પછી ઓ એન ઈ, વન. તો અહીંયા આપણે શું લખીશું? વન. અને વનને શું કહીશું? એ કહીશું. તો આ રીતના આપણે આપણા આ દરેક સ્પેલિંગ નોટમાં આ રીતના આપણે લખવાના છે. તો એ દરેક બાળકે ધ્યાન રાખવું કે આપણે ગુજરાતી ઉચ્ચાર પણ લખવાનો છે, અંગ્રેજી ઉચ્ચાર પણ લખવાનો છે, અને એનો સ્પેલિંગ પણ લખવાનો છે. તો જુઓ, વન, તો ઓ એન ઈ, વન. વન એટલે એક. પછી ટુ, તો ટી ડબલ્યુ ઓ, ટુ. ટુ એટલે બે. પછી છે થ્રી, તો ટી એચ આર ડબલ ઈ, થ્રી. થ્રી એટલે ત્રણ. પછી ફોર, તો એફ ઓ યુ આર, ફોર. ફોર એટલે ચાર. પછી ફાઈવ, તો એફ આઈ વી ઈ, ફાઈવ. ફાઈવ એટલે પાંચ. પછી છે સિક્સ, તો એસ આઈ એક્સ, સિક્સ. સિક્સ એટલે છ. પછી છે સાત, એસ ઈ વી ઈ એન, સેવન. સેવન એટલે સાત. પછી છે એઇટ, ઈ આઈ જી એચ ટી, એઇટ. એઇટ એટલે આઠ. પછી છે નવ, તો એન આઈ એન ઈ, નાઇન. નાઇન એટલે નવ. પછી છે ટેન, તો ટી ઈ એન, ટેન. ટેન એટલે દસ. પછી જુઓ, અહીંયા આપણને એક સૂચના આપેલી છે કે ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો. તો જુઓ, અહીંયા એક હાથીનું ચિત્ર આપેલું છે. તો હાથીનું ચિત્ર છે, એમાં એક જ હાથી દેખાય છે. તો અહીંયા આપણને બાજુમાં જગ્યા આપેલી છે વન અને ઓ એન ઈ, વન. આપણને ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યામાં આપણે જોઈને લખવાનું છે અને ચિત્ર પણ જોવાનું છે કે કેટલા ચિત્રો છે. તો એક જ ચિત્ર છે, તો આપણે અહીંયા શું લખીશું? અહીંયા વન લખીશું, અને અહીંયા ઓ એન ઈ, વન. વન એટલે એક.
पाची जुओ अहीं बे घरना चित्रों आपेला है तो बे घर है बराबर है तो अँ आप शू लखीशू टू लखीश तो अँ टू अँ टी डबल्यू ओ टू आ रीतना आप लखवा पची जुओ अँ त्रण जणना चित्रों आपेला है तो आ जो वन टू थ्री के जणना चित्र है त्रण है वन टू थ्री तो के थ्री तो आप अँ थ्री लखीशूँ अँ स्पेलिंग लखीशू तेरे अँ स्पेलिंग लखवा है तो आप स्पेलिंग शू लखीशू टी एच आर डबल ई थ्री थ्री एट्ले त्रण पची जुओ अँ चार बॉलना चित्रों आपेला है तो आप शू लखीशू फोर तो एफ ओ यू आर फोर फोर एट्ले चार तो आप अँ लखीशू एफ ओ यू आर फोर फोर एट्ले चार एज रीतना तमारे फाइव नो स्पेलिंग चित्र गणी ने लखवानो छे तो जो वन टू थ्री फोर फाइव पांच झंडा आपेला छे पची जो छ पुपड़ा आपेला छे पची सात पान आपेला छे ए तो ए रीतना तमारे वन टू टेन सुधीना चित्रों गणी अने तमारी नोटबुक में तमारी चोपड़ी में इंग्लिश प्राइमर में सेम टू सेम लखवानो छे अने मैं तमने होमवर्क आप्यु के वन वन थी टेन सुधीना स्पेलिंग तमारे तमारी अंग्रेजी नोट में त्रण वक्त लखवाना छे अने याद पण करवाना छे।